जय स्वामीनारायण बाळ मित्रों, लास्ट वीडियो में आपने स्वाध्याय 10.1 सुधी चर्चा करी। हवे जोईए स्वाध्याय 10.2 माटेनी थियरी। तो खास बाळ मित्रों अहीं ध्यान आपवुं जोईए थियरी। समतलना कोई बिंदुमांथी वर्तुळना स्पर्शकनी संख्या, समतल पर कोई बिंदु आप्युं छे तो एना परथी वर्तुळना स्पर्शकनी शुं करवानी छे संख्या। तो जो वर्तुळनी अंदर आपेल बिंदुमांथी वर्तुळने कोई स्पर्शक न मळे, वर्तुळनो अंदर आपेल कोई बिंदु होय तो एमांथी वर्तुळने कोई स्पर्शक मळतो नथी, न मळे। ए आपणने खबर छे कि वर्तुळ जो दोरीए એની અંદર કોઈ બિંદુ હોય તો એમાંથી આપણે સ્પર્શક ન દોરીએ, શું બને? છેદિકા। શું બને? છેદિકા। આગળ જોઈએ બાળમિત્રો, વર્તુળ પરના બિંદુએ વર્તુળનો માત્ર એક અને એક જ સ્પર્શક મળે। આપણે આગળ ચર્ચા કરી ગયા વર્તુળ પર એક અને માત્ર એક જ સ્પર્શક મળે। વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો મળે। વર્તુળની બહાર બિંદુ હોય તો એમાંથી કેટલા સ્પર્શક આપણે દોરી શકીએ? બે સ્પર્શક। ત્યાર પછી ચર્ચા કરીએ બાળમિત્રો સ્પર્શકની લંબાઈ। સ્પર્શકની લંબાઈ જોઈએ તો જો વર્તુળની બહારના બિંદુ પી અને પીમાંથી દોરેલ સ્પર્શકના વર્તુળ સાથેના સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈને પીથી વર્તુળ પરના સ્પર્શકની લંબાઈ કહે છે। ઉદાહરણ તરીકે આ વર્તુળ છે, અહીંયા કોઈ બિંદુ પી છે, પીથી આપણે સ્પર્શક દોરીએ બાળમિત્રો, આ રીતે આ શું દોરીએ છીએ આપણે સ્પર્શક। તો આ જે થયું અહીંયા ટચ થાય છે ત્યાં આપણે ક્યુ નામ આપીએ, તો આ શું થઈ ગઈ? પી ક્યુ સ્પર્શકની લંબાઈ। એવી રીતે અહીંથી બીજો સ્પર્શક મળે, અહીંયા આપણે આર લખીએ તો પી આર એ પણ શું થઈ ગઈ? સ્પર્શકની લંબાઈ। અને બે કેવી હોય? સરખી જ, કેવી હોય? સરખી જ। આપણે પ્રમેય 10.2માં શીખવાનું હતું, પરંતુ 10.2 આપણે લેવાનો નથી। તો આ ખાસ ધ્યાન આપજો બાળમિત્રો, બહારના બિંદુમાંથી બે સ્પર્શક મળે, ની બંને સ્પર્શકની લંબાઈ કેવી? સરખી। આગળ ચર્ચા કરી તો જો 10.2માં એ કીધેલું છે કે PQ બરાબર PR થાય, બે સ્પર્શકની લંબાઈ કેવી હોય? સરખી। આગળની ચર્ચામાં જોઈએ તો આપણે સાબિતી એની લેવાની નથી। તો જો સમકેન્દ્રી વર્તુળો, સમકેન્દ્રી સમ એટલે સરખો, સરખા કેન્દ્રવાળા શું છે વર્તુળની આપણે ચર્ચા કરીએ તો જો બાળમિત્રો, એક જ સમતલમાં આવેલા સમાન કેન્દ્ર પરંતુ ભિન્ન ત્રિજ્યા ધરાવતા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે। સમકેન્દ્રી એટલે શું થયું? એક જ સમતલમાં આવેલા સમાન કેન્દ્ર, એટલે માનો કે આ એક વર્તુળ દોર્યું, એનું કેન્દ્ર આ છે, એની ઉપર આ બીજું વર્તુળ દોરીએ તો બંનેની ત્રિજ્યા કેવી થઈ? અલગ, પણ કેન્દ્ર કેવું છે? એક જ। તો એવી જે શરત છે એને શું કહેવાય? સમકેન્દ્રી વર્તુળો। ત્યાર પછી આપણે લઈએ બે વર્તુળોનો છેદ વિશેની ચર્ચા। તો બે વર્તુળના છેદ વિશે ઘણી ચર્ચાઓ થાય, જો બાળમિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો આ થિયરીમાં। કોઈ સમતલમાં આપેલ બે વર્તુળોની ત્રિજ્યાઓ R1 અને R2 હોય તો, બે વર્તુળ છે તો પહેલા વર્તુળની ત્રિજ્યા R1, બીજા વર્તુળની ત્રિજ્યા R2 હોય તો બે વર્તુળના છેદ માટે પણ પરિસ્થિતિ શક્ય છે જેનો આધાર R1 અને R2 અને તે વર્તુળોના કેન્દ્રો O1 અને O2, એટલે પહેલા વર્તુળની ત્રિજ્યા R1 અને ત્રિજ્યા બીજા વર્તુળની R2, એ રીતે પહેલા વર્તુળનું કેન્દ્ર O1, બીજા વર્તુળનું કેન્દ્ર O2,
વચ્ચેના અંતરને આપણે સેના વડે લેશું ડી વડે, ડી પર રહેલ છે. જો ચર્ચા કરીએ બાળ મિત્રો, અહીંયા બે વર્તુળો ભિન્ન છે, બે વર્તુળો બે ભિન્ન બિંદુઓમાં એ અને બીમાં છેદે છે. જો એ અને બીમાં છેદે છે તમે જોઈ શકો, ચર્ચા કરી, બે વર્તુળ છે અહીંયા. પહેલું વર્તુળ છે આર વન, એની ત્રિજ્યા થઈ, બીજા વર્તુળે અહીંયા ટચ થાય આર ટુ, આવો વન પહેલાં વર્તુળનું કેન્દ્ર, બીજા વર્તુળનું કેન્દ્ર ઓ ટુ, બંને વર્તુળો એ અને બી બિંદુ આગળ છેદે છે, બે વચ્ચેનું અંતર શું થયું ડી. તો એના માટે આ નીચેની શરતનું પાલન થાય. કઈ શરત? માનાંકમાં આર વન માઇનસ આર ટુ એટલે બે ત્રિજ્યાની બાદબાકી કરીએ. માનાંક એટલે કરીએ છીએ કે કયા વર્તુળની ત્રિજ્યા મોટી છે એ આપણે જાણતા નથી, એટલે માનાંક કરીએ તો એનો જવાબ કેવો આવે? પ્લસ. એનાથી મોટું કોણ હોય? ડી. અને એનાથી મોટું માપ કોણ હોય? આર વન પ્લસ આર ટુ. ડી છે બે કેન્દ્ર વચ્ચેનું શું છે? અંતર. તો એના માટે આ શરત લાગે આવી રીતે કન્ડિશન હોય તો. બીજી કન્ડિશનની ચર્ચા કરીએ, બે વર્તુળો પરસ્પર બહારથી અથવા અંદરથી સ્પર્શે છે. પહેલાં જોવા ક્યાંથી સ્પર્શે છે? બહારથી. દેખાય છે બાળ મિત્રો? તો શરત શું આવે? ડી બરાબર આર વન પ્લસ આર ટુ. ડીનું માપ છે જો કેન્દ્ર ઓ વન ઓ ટુ વચ્ચેનું માપને શું કહીએ છીએ? ડી. પણ એ માપ શું થાય? આર વન અને આર ટુ પ્લસ કરો ત્યારે આપણને ડી મળે છે. તો બે વર્તુળો પરસ્પર પી બિંદુમાં બહારથી સ્પર્શે છે. નોંધ લેશો કે તેમનું સ્પર્શ બિંદુ હંમેશા રેખાખંડ ઓ વન ઓ ટુ પર જ હોય. જો આ રેખાખંડ જે છે એની ઉપર જ એનું શું હોય? સ્પર્શ બિંદુ. એટલે પી હંમેશા ખાસ ધ્યાન રાખજો અહીંયા હોય, અને એ રેખાખંડ ઓ વન ઓ ટુ ઉપરનું છે. એ રીતે બીજી શક્યતાઓ જોઈએ તો જો બે વર્તુળ અંદરથી સ્પર્શે છે, પહેલાં બહારથી અને હવે અંદરથી સ્પર્શ થાય છે, તો ડીનું માપ કેવી રીતે મળી શકે? જો અહીંયા ઓ વન છે એ પહેલાં વર્તુળનું કેન્દ્ર, બીજા વર્તુળનું કેન્દ્ર ઓ ટુ, આ ત્રિજ્યા બીજા વર્તુળની છે, આ પહેલાં વર્તુળની ત્રિજ્યા છે, તો અહીંયા શું આવશે? ડીનું માપ મેળવવું હોય તો અહીંયા શું આવશે? આ બાળ મિત્રો ડી. આ જે છે એ શું છે? ડી. એટલે ડીનું માપ મેળવવું તો કેવી રીતે મેળવીએ? જો તો ત્યાં શું આવે? બેની બાદબાકી. કે જો ડી બરાબર માનાંકમાં આર વન માઇનસ આર ટુ હોય તો બે વર્તુળો પરસ્પર પી બિંદુમાં અંદરથી સ્પર્શે છે. આર વન અને આર ટુની શું કરવાની? બાદબાકી. પણ માનાંક કરવાનો, જેથી કરીને અહીંયા માપ હંમેશા કેવું આવવું જોઈએ? ધન આવવું જોઈએ. નોંધ લેશો કે તેમનું સ્પર્શ બિંદુ હંમેશા ઓ વન ઓ ટુ રેખા પર જ હોય છે. બંનેમાં સરખું છે, પણ બહારથી સ્પર્શે તો ડીનું માપ શું થાય? આર વન આર ટુ જેટલું. અંદરથી સ્પર્શે તો ડીનું માપ આર વન માઇનસ આર ટુ માનાંકમાં એનો જે જવાબ આવે એટલું અંતર ડીનું થાય. ત્રીજી શરત, બે વર્તુળો છેદતા નથી. જો છેદતા નથી હવે તો જોઈએ, આવો વન આવો ટુ, અહીંયા આર વન ત્રિજ્યા આર ટુ ત્રિજ્યા, આ બે વચ્ચેનું અંતર શું છે? ડી. તો શું આવે? જો ડી ગ્રેટર દેન આર વન પ્લસ આર ટુ, એટલે આર વન પ્લસ આર ટુ કરો, પણ એ ડી કરતાં કેવું આવે? નાનું માપ. જો આર વન અને આર ટુનો સરવાળો કરશો ને, એટલું આર વન છે અને એટલું આર ટુ છે, તો ડીનું માપ એના કરતાં કેવું થાય? મોટું. તો બે વર્તુળો પરસ્પર છેદતા નથી. અહીં દરેક વર્તુળ સંપૂર્ણતઃ બીજા વર્તુળના બહારના ભાગમાં જ હોય. પૂરેપૂરું સંપૂર્ણતઃનો અર્થ શું થાય? આખું વર્તુળ છે એ બીજા વર્તુળના ક્યાં છે? બહારના ભાગમાં. ક્યાંય સેજ પણ ટચ થતું નથી, એટલે અહીંયા શું લખ્યું? સંપૂર્ણતઃ. જો ટચ થતું હોય તો સંપૂર્ણતઃ લખી શકાય નહીં, પણ આ પહેલા વર્તુળથી બીજું વર્તુળ પૂરેપૂરું બહારના ભાગમાં છે. ત્યાર પછીની શરત, એમાં જ બીજી શરત, અંદર વર્તુળ. તો જો ડી લેસ દેન માનાંકમાં આર વન માઇનસ આર ટુ, એટલે બેની બાદબાકી કરો, એનું અંતર જો ડીથી મોટું આવે તો બે વર્તુળો પરસ્પર છેદતા નથી. અહીં એક વર્તુળ સંપૂર્ણતઃ બીજા વર્તુળના અંદરના ભાગમાં છે.
ऊपर शू थू बहार भाग में लीधु तू अ शू लीधु अंदर भाग में जे अँ ते जी सको आ बे ओ वन ओ टू वच्चे अंतर डी है आखू आर वन आर टू एटले ते कही सको कि आर वन में आर टू बाद करो एनो जे जवाब आए डी थी केव होटो तरह शू बने अंदर भाग में ज हो शरत थी वर्तुड़ों सामान्य स्पर्शक की लंबाई बे वर्तुड़ों सामान्य स्पर्शक जो वर्तुड़ों ने ए अने बी बिंदुए स्पर्शतो होय तो रेखाखंड ए बी स्पर्शतो होय तो रेखाखंड ए बी ने सामान्य स्पर्शक की लंबाई कहे छे अने तेने सामान्य रीते एल थी दर्शावाय छे शू कीधु बे वर्तुड़ों सामान्य स्पर्शक हो सरखो स्पर्शक हो तो ये वर्तुड़ों ने ए बी बिंदुए स्पर्शतो हो तो रेखाखंड ए बी ने अपने शू कहवा सामान्य स्पर्शक लंबाई ने अपने सेना वड़े दर्शाई छे क्यारेक एल द्वारा पण दर्शावाय छे त्रिकोण अंतवर्तुळ अंतवर्तुळ एटले त्रिकोणनी अंदर आपेलू वर्तुळ जो आ काटकोण त्रिकोण छे एनी अंदर वर्तुळ छे त्यारे त्रिज्या मेळवे तो एनी माटेनो सूत्र त्रिकोणनी अंदर समायेल अने त्रिकोणनी त्रणेय बाजुओने स्पर्शता वर्तुळने त्रिकोणनुं अंतवर्तुळ कहेवाय जो आ त्रणेय बाजुओने टच थाय छे एटले आ वर्तुळ छे ई केवुं वर्तुळ कहेवाय त्रिकोणनुं अंतवर्तुळ एना माटेनी थियरी जोई त्रिकोणना अंतवर्तुळ ने त्रिज्या अने केन्द्र ने अनुक्रमे अंत त्रिज्या अने अंत केन्द्र कहेवाय अंदरनी जे त्रिज्या आवे वर्तुळ ने अंत त्रिज्या अने आ जे केन्द्र आए छे एने शुं कहेवाय अंत केन्द्र त्रणेय बाजु त्रिज्या मळे त्रणेय बाजु टच थाय त्यां एम त्रिज्या तो बधी ज त्रिज्या लई शकाय पण आपणे त्रणेय बाजु ने टच थतुं होय त्यां त्रिज्या लई शकीए અને આપણને ખબર છે કે આ ત્રિજ્યા થઈ અને શું કહેવાય સ્પર્શક આ સ્પર્શક આ ત્રિજ્યા તો એ હંમેશા અહીં શું બનાવ્યું કાટખૂણો તો જો કાટકોણ ત્રિકોણ એબીસીમાં જો બી કાટખૂણો હોય હવે ખાસ ધ્યાન આપજો જો બી 90નો હોય તો કાટખૂણો હોય તો ત્રિકોણ એબીસીની અંત ત્રિજ્યા તો એની ત્રિજ્યા શોધવી હોય ને તો બાળ મિત્રો એ બી પ્લસ બી સી કરવાનું એમાંથી એ સી બાદ કરવાનું એને ભાગ્યા કેટલા કરવાના બે એટલે તમને ત્રિજ્યા આર મળશે ક્યારે તો ત્રિકોણ કાટકોણ હોવો જોઈએ બી એમાં કાટખૂણો હોવો જોઈએ તો કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ ભાગ્યા બે કરો એટલે તમને ત્રિજ્યા આર મળશે આવું હોય ત્યારે આ શરતનું પાલન થવું જોઈએ જો બી કોઈ ત્રિકોણની બાજુઓની લંબાઈ એ બી અને સી હોય તો તે વર્તુળનું ક્ષેત્રફળ ત્રિકોણની અંત ત્રિજ્યા અને ત્રિકોણની અર્ધ પરિમિતિ વચ્ચે નીચેનો સંબંધ હોય છે શું કીધું જો કોઈ ત્રિકોણની બાજુઓની લંબાઈ એ બી અને સી હોય તો તે વર્તુળનું ક્ષેત્રફળ ત્રિકોણની અંત ત્રિજ્યા અને અર્ધ પરિમિતિ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આર એસ જ્યાં આર ત્રિકોણની અંત ત્રિજ્યા અને એસ છે ત્રિકોણની અર્ધ પરિમિતિ નવમા ધોરણમાં શીખી ગયા અર્ધ પરિમિતિનું સૂત્ર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા બે એટલે શું મળે અર્ધ પરિમિતિ અને ક્ષેત્રફળ કઈ રીતે મેળવાય આર ગુણ્યા એસ એસ એટલે એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે કરો એટલે ત્રિકોણનું શું મળે ક્ષેત્રફળ છેદિકાના ખંડોનો ગુણાકાર છેદિકાના ખંડો હવે આ છેદે છે આ છેદિકા છે એ બી બિંદુ આગળ છેદે છે અહીં સી ડી બિંદુ આગળ છેદે છે અને બંને છેદિકા બહાર જઈને પી બિંદુમાં ટચ થાય છે એ બીમાં છેદે છે સી ડીમાં છેદે છે બંને છેદિકા બહાર પી બિંદુમાં છેદે છે તો ચર્ચા કરીએ બાળ મિત્રો જોઈએ જો કોઈ વર્તુળની
બે છેદિકાઓ એ બી અને સી ડી વર્તુળના બહારના ભાગમાં બિંદુ પીમાં છેદે ને તો આવું સૂત્ર બને પી એ ગુણ્યા પી બી બરાબર પી સી ગુણ્યા પી ડી. જે આગળની આકૃતિ જોઈએ એમાં આ સૂત્રનું પાલન થાય. ક્યારે? પહેલી છેદિકા એ બી, બીજી સી ડી, એ બંને ક્યાં બિંદુમાં છેદે? પી બિંદુ. તો આ સૂત્રનું પાલન થાય છે. છેદિકા અને સ્પર્શકોનો સંબંધ. તો જો આ છેદિકા છે એ બી, આ ટી છે એ સ્પર્શક છે, એક બિંદુમાં સ્પર્શે છે, અને બે બહાર જઈને સ્પર્શક અને છેદિકા અહીંયા પી બિંદુમાં ટચ થાય છે, તો શું સૂત્ર આવે? ઓ કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક પી ટી છે. પી છે અહીંયા, અહીંયા શું છે બાળ મિત્રો? પી ટી સ્પર્શક છે, સ્પર્શ બિંદુ પી ટી છે, તથા પીમાંથી પસાર થતી છેદિકા વર્તુળને બિંદુઓ એ અને બીમાં છેદે છે. જો એ બિંદુ અને બી બિંદુમાં છેદે છે તો પી ટી સ્ક્વેર, પી ટી નો વર્ગ, આ પી ટી નો વર્ગ બરાબર પી એ ગુણ્યા પી બી, પી એ ગુણ્યા પી બી. આ ખાસ યાદ રાખજો સૂત્ર. જો બે છેદિકા હોય તો આપણે આગળ સૂત્ર જોયું, પી એ ગુણ્યા પી બી બરાબર પી સી ગુણ્યા પી ડી, બહારના બિંદુમાં છેદે ત્યારે બે છેદિકા, અને એક સ્પર્શક હોય ને એક છેદિકા હોય, તો આ સૂત્રનું પાલન થાય છે. તો આ થઈ બાળમિત્રો 10.2 માટેની થિયરી. આમાં જો કોઈ બાળમિત્રોને ખ્યાલ ન આવ્યો હોય તો ચોક્કસ અને ચોક્કસ મારો સંપર્ક કરજો. અસ્તુ, જય સ્વામિનારાયણ.